लाइव ज्यां कैबिनेट मंत्री जयेश रादड़िया पत्रकारों संबोधी रहा छे। कोरोना ना संक्रमण ने कारण एप्रिल मे ने जून त्रण मास दरमियान ऑफलाइन वितरण व्यवस्था राज्य सरकार चालू मासे हजू पण कोरोना संक्रमण ना केस वधु आवता होय आजे मुख्यमंत्री विजयभाई रूपाणी की अध्यक्षता में कैबिनेट की बैठक पूर्ण थई अने कैबिनेट की अंदर निर्णय करवामां आव्यो के चालू मास जुलाई अने ऑगस्ट आ बे मास दरमियान वितरण व्यवस्था ऑफलाइन करवा माटेनी कैबिनेटे मंजूरी आपी छे। एटले संक्रमणना केस न वधे, थंभमां लोकोने मुश्किली न पड़े एटले जुलाई अने ऑगस्ट बे मास ऑफलाइन पद्धतिथी एनएफएसएमना लाभार्थीओने अनाज वितरण करवामां आवशे। साथे साथे समग्र देशनी अंदर वन नेशन वन राशन कार्डनी योजना अमलमां मूकी दीए, गुजराते એની અમલવારી શરૂ કરી દીધી છે। બહારના રાજ્યના કોઈપણ કાર્ડધારકો આપણા રાજ્ય અંદર કામ માટે આવતા હોય, એ કોઈપણ જગ્યાએ જ્યાં ગુજરાતના કોઈપણ જિલ્લાની અંદર કામ કરતા હોય ત્યાંથી અનાજ મેળવી શકશે। સાથે સાથે આપણા રાજ્યના જે શ્રમિકો જે જિલ્લાની અંદર કામ કરતા હોય એ જિલ્લાની દુકાન ઉપરથી કોઈપણ દુકાન ઉપરથી અનાજ મેળવી શકશે। એટલે વન નેશન વન રાશન કાર્ડની યોજના ગુજરાતે અમલવારી કરી દીધી છે અને 10 તારીખના રેગ્યુલર વિતરણની સાથે સાથે આ યોજનાનો પણ અમલ કરી દેવામાં આવ્યો છે। એટલે કેબિનેટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને ઓફલાઈન પદ્ધતિ એ જુલાઈ અને ઓગસ્ટ બે માસ દરમિયાન એનએફએસએના લાભાર્થીઓને ઓફલાઈન પદ્ધતિથી રાજ્ય સરકાર અનાજ વિતરણની વ્યવસ્થા કરશે। 68,80,000 લાભાર્થી પરિવારો એનએફએસએના જેને 10 તારીખથી રેગ્યુલર અનાજ વિતરણ અને એ વિતરણ પૂરું થાય એટલે 25 તારીખથી ભારત સરકારને જે વિનામૂલ્ય પેકેજ છે આપવાનું એ 25 તારીખ આસપાસથી શરૂ કરશું।